નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપનું શહેર, આપની સાથે હું ખ્યાતિ. પેપરલીક કૌભાંડ મામલે પોલીસે તપાસ તેજ કરી છે. પેપરલીકના મુખ્ય આરોપી એવા યશપાલને પોલીસ દિલ્હી લઈ જવા રવાના થઈ ગઈ છે. પોલીસ યશપાલને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે. અગાઉ પકડાયેલા આરોપીઓને પણ દિલ્હીમાં જ રખાયા છે. તમામ આરોપીઓની સાથે તપાસ કરવામાં આવશે. તેઓ કેવી રીતે દિલ્હી પહોંચ્યા, ક્યાં રોકાયા, કેવી રીતે પેપર મેળવ્યું, તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. પોલીસ અમદાવાદથી લઈને દિલ્હી સુધી ફરીથી એકવાર તપાસ કરશે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે તમામ ઘટનાનું ફરીથી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. આગામી દિવસોમાં પકડાયેલા તમામ આરોપીઓને દિલ્હી લઈ જવામાં આવશે. દિલ્હીમાં ફરીથી એકવાર તપાસ કરવામાં આવનાર છે. પેપરલીક કૌભાંડના તાર દિલ્હી સુધી જોડાયેલા છે અને ત્યાં સુધી પહોંચવામાં હવે પોલીસને સફળતા મળી છે. દિલ્હી ખાતે પેપરલીક કેસના જે આરોપી છે તેઓને હાલ લઈ જવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે યશપાલ સિંહ છે તેને હાલ અહીંયા પ્રાઇવેટ ગાડી છે તેમાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યો છે. આ જે યશપાલ સિંહ છે તે મુખ્ય સૂત્રધાર હતો અને હાલ તેને અહીંયા ગાડીમાં બેસાડી અને રવાના કરવામાં આવી રહ્યો છે. પ્રાઇવેટ ગાડી જે છે તેને તેમાં લઈ જવામાં આવી રહ્યો છે અને દિલ્હી ખાતે તો સાથે સાથે જ ગુડગાંવ ખાતે પણ તેની તપાસ કરવામાં આવશે. પેપરલીક મામલે તે લોકો કઈ કઈ જગ્યાએ રોકાયા હતા, કઈ કઈ જગ્યાએ તે લોકોની મીટિંગ થઈ હતી, ક્યાં આગળ તે લોકો પેપર લીધું હતું, તે તમામ દિશામાં હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ વાત કરવામાં તો અગાઉ જે આરોપીઓને દિલ્હી લઈ જવામાં આવ્યા છે તે લોકોને સાથે રાખીને પણ સ્થળ તપાસ કરવામાં આવશે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે યશપાલ સિંહ છે તેને હાલ અહીંયાથી લઈને પોલીસની જે ટીમ છે તે ટીમ અત્યારે અહીંયાથી રવાના કરવામાં આવી રહી છે. તમામ દિશામાં પોલીસ તપાસ કરશે. રસ્તામાં આવતા જે પણ ટોલટેક્સ છે તે ટોલટેક્સના પણ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવશે. તો સાથે સાથે વાત કરવામાં આવે તો યશપાલ સિંહની સાથેના જે લોકો હતા તે તમામ લોકોની પણ ત્યાં આગળ પહોંચીને કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન દીક્ષિત સાથે હરમેશ શુકડા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. નવસારીમાં એક લગ્ન સમારોહમાંથી ઝડપાઈ છે દારૂની મહેફિલ. લગ્ન સમારોહમાં ચાલતી હતી નશાની મહેફિલ, જેમાં ખુદ વરરાજા પણ સામેલ હતા. 23 જેટલા દારૂ પીને ટુલ થયેલા લોકો પોલીસે ઝડપી પાડ્યા છે. નવસારીની નૂતન સોસાયટીમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડી અને 23 લોકોને નશાની હાલતમાં ઝડપી લીધા. દારૂની આ પાર્ટીમાં શહેરના બિલ્ડરોના સંતાનો તેમજ ભાજપના કેટલાક આગેવાનો પણ હોવાનું સામે આવ્યું છે. રાજન જોડાયા છે મારી સાથે. રાજન, આગળ વધુ વિગત આપશો. ગત મોડી રાત્રે ખ્યાતિ પોલીસ ને નવસારી ટાઉન પોલીસ ને બાતમી મળી હતી કે નવસારી શહેરમાં આવેલી નૂતન સોસાયટીના એક 20 નંબરના બંગલાની અંદર કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે, જેને પગલે નવસારી ટાઉન પોલીસે અડધી રાત્રે લગભગ 1 વાગ્યા પછી ત્યાં છાપો માર્યો હતો અને ત્યાંથી 23 જેટલા ઇસમોને મહિલાઓ સહિત દારૂ પીધેલી હાલતમાં અને દારૂ પીતા હોય તેવી અવસ્થામાં ઝડપી પાડ્યા હતા. આ જે 23 નબીરાઓ પકડાયા છે એની અંદર શહેરના નામી બિલ્ડરો અને ભાજપી આગેવાનો જે છે તેમના પુત્રો પણ આ મહેફિલમાં સામેલ હતા. તે તમામને ટાઉન પોલીસે દારૂ પીધેલી નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા અને તેમની અટકાયત કરી હતી. હાલ જે તમામ નબીરાઓ છે એનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખ્યાતિ, આભાર રાજન આપનું તમામ માહિતી બદલ. તો 7 હોમગાર્ડ જવાની ધરપકડ. સાબરમતી પોલીસે ધરપકડ કરી છે. દારૂની હેરાફેરી મામલે ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન ચૂંટણી બંદોબસ્તમાંથી ફરતા હતા તે સમયે જવાનોની કારમાંથી દારૂ ઝડપાયો છે. સાબરમતી સ્ટેશન નજીક વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો છે અને 7 જવાનોની ધરપકડ કરવામાં આવી છે.